જશરામ મિત્રો, આપ બધાય આ વાતથી આપણે બધાય જાણીએ છીએ કે છેલ્લા 2-3 દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે કે એક કથામાં પૂજ્ય મોરારી બાપુ અભિષેક કોના ઉપર હોય એના વિશે, અભિષેક જેણે ઝેર પીધું હોય એનો જ કંઠ લીલો હોય, કારણ કે ભગવાન મહાદેવ ઝેર પીધું નથી, કંઠમાં રહેતું છે, અને એ હળાહળ ઝેર હતું એટલે એ ગળું લીલું થયું ઝેરને લીધે, એટલે નીલકંઠ કહેવાના. અને એ કથાનું નામ હતું માનસ રુદ્રાભિષેક. એટલે આખે આખી કથા 9 દિવસ અભિષેક ઉપર જ ચાલતી હતી. એટલે એની અંદર આ મુદ્દો બાપુએ લીધો કે અભિષેક કોના કોના કેની ઉપર હોઈ શકે. તો એમાં બાપુએ કેવળ નીલકંઠ શબ્દનો ઉપયોગ કર્યો છે, નીલકંઠ વર્ણીનો ઉલ્લેખ કર્યો જ નથી. અને એમાં એક લાડુડી શબ્દનો બાપુએ ઉલ્લેખ કર્યો. તો એ લાડુડી માલી સ્વામિનારાયણ સંપ્રદાયે નક્કી કરી લીધું કે અમારા નીલકંઠ વર્ણીનું કીધું છે. જો નીલકંઠ એટલે જેનું ગળું લીલું હોય એ, અને નીલકંઠ વર્ણી એટલે કે જે લીલા વર્ણનો હોય તે, કારણ કે સંત હંમેશા હરિયાળો હોય છે, એટલે નીલકંઠ વર્ણી એ શબ્દ બાપુ બોલ્યા નથી. તો એના ઉપર એક લાડુડી માલી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો જે બાપુ ઉપર એક આક્ષેપ કરીને, અને છતાં બાપુએ તો તરત આ ખબર પડી, એટલે બાપુએ તરત એના માટે મૌન હતું, છતાં એક જગ્યાએ જઈને એક કાર્યક્રમમાં બાપુએ, અને એ કાર્યક્રમ ગુરુકુળનો જ હતો, સંસ્કૃત પર્વ. તો સંસ્કૃત પર્વની અંદર એ બાપુએ એ માફી માગી લીધી. એ પછી સ્વામિનારાયણ સંતો મન ફાવે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો, અને પાછા લગભગ એ સાધુ એમ કહે છે મોરારી બાપુને વિવેક શીખવાડો, મોરારી બાપુને વિવેક શીખવાડો. તો તમારા કયા પ્રવચનમાં તમે બાપુ વિશે બોલ્યા છો ત્યાં તમારો વિવેક છે. હવે એક બગસરા વાળા સંત કે ખબર નહીં ક્યાંના, હવે એણે જે બાપુ વિશે શબ્દો બોલ્યા, બાપુ વિશે એવા શબ્દો બોલ્યા કે એને શું ખબર હોય, એને શું ખબર પડે. તાળિયું પડવા માટે બોલી લેવાનું, તાળિયું પાડવા માટે તો કલાકાર દારૂ પીને સ્ટેજમાંથી આવે એ પણ તાળિયું પડાવી શકે છે. એટલે કયો કલાકાર તમારા ભાઈ પ્રોગ્રામમાં આવ્યો અને દારૂ પીને તમારો પ્રોગ્રામ બગાડ્યો. ત્રીજી વસ્તુ કે અમે 2-3 દિવસથી ખૂબ પ્રયાસો કર્યા, હું જેટલાને ઓળખું છું, કારણ કે બાપુને બધા સંપ્રદાયો ગમે, કોઈ સાથે બાપુને વાંધો નથી સાંભળ્યો. બાપુ કોરોના નિદાન છે અમારા માટે, અમારા માટે અમારો બાપ છે. ત્રીજી વસ્તુ, ગુરુ અમારા માટે ભગવાન જ હોઈ શકે, તમારા ગુરુ તમારા માટે ભગવાન હોઈ શકે, અમને કોઈ વાંધો નથી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુમાં બધું સમાયેલું છે. એ તમારા ગુરુ છે, તમારા ભગવાન છે, એને અમે પણ સ્વીકારીએ છીએ. પૂજ્ય બાપુને કંઈ વાંધો નથી. અમે હમણાં એક સરદારપુર કાર્યક્રમ હતો રાવત બાપુનો, અને એની અંદર લાલજી મહારાજ પધારેલા, અને બાપુને બે એક મંચ ઉપર બેઠેલા, અને એમાં સન્માનમાં બાપુનું નામ પહેલાં લેવાનું. તો બાપુએ ઊભા થઈને કીધું, નહીં નહીં નહીં, આ સંત ભગવાન પધાર્યા છે, આચાર્ય લાલજી મહારાજ પધાર્યા છે, તો એનું પહેલાં સન્માન હોવું જોઈએ. તો એના હૃદયમાં હશે બધા માટે આવકાર, ત્યારે આ કર્યું હશે ને. અને અમે અમને એ ઘણા સંતો અમને ગમે છે, ઘણાને ઘણા બધા, અમે બધા કાર્યક્રમો કરીએ છીએ. તો અમે બાપુ કઈ અમારી નજીક એવું નહીં, બાપુ માટે આખી દુનિયા નજીક છે. બાપુ ચોખ્ખું કહે છે મારે કોઈ મારો શિષ્ય નથી, હું કોઈનો ગુરુ નથી, હું મારા ગુરુનો બરાબર શિષ્ય રહું એ મારા માટે બરાબર છે. તો એને અમે 2-3 દિવસથી કહેતા કે બાપુ ક્ષમા વિશે અત્યારે કથા બોલે છે, અને એમાં 9 દિવસ ક્ષમા છે, 9 દિવસ એટલું ક્ષમા ઉપર, હજી તમને ઓલું નથી થતું, પ્લીઝ આ બધાને કહો. કારણ કે બાપુ તરફથી એક પણ નિવેદન અત્યાર સુધી આવ્યું નહોતું. શું કામ, બાપુને ગમે જ નહીં ભાઈ, અમે કોઈને કાંઈ કહીએ એ બાપુને ન ગમે. અમારે હું આપ જાણો છો બધા કે ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મેં તો વડતાલ પણ પ્રોગ્રામ કર્યો છે, સપૈયા પણ પ્રોગ્રામ કર્યો છે, કારણ કે બાપુ સાથે રહીને અમે એટલું જોયું જ્યાં સત્ય દેખાતું હોય સત્યનો સ્વીકાર કરો. આ સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન ઉપર એટલું મોટું કામ કર્યું છે, એ 100% એ બધું છે. પણ હાલના જે સંતો જે એટલું બધું બોલી રહ્યા છે, તો અમે એને 2-3 દિવસથી કહેતા કે ભાઈ આ ઉપર કાબુ લાવો, આ વસ્તુ સારી નથી. અને આજ આપ જોઈ રહ્યા છો કે એક લાડુડી શબ્દમાં એના સમગ્ર સંતો એક, અને બાપુ એવું બોલ્યા છે કે આજકાલ આવા લોભામણા સ્વરૂપ આવી રહ્યા છે. તો તમારો સંપ્રદાય આજકાલનો હોય એ તમે સ્વીકારી લીધો, તો જ તમે તમારી માથે લીધું છે. બાપુએ બિલકુલ આવી રહ્યું છે એ પણ શબ્દ વાપર્યો છે, આવી ગયું છે એમ નથી કીધું, આવું લોભામણા સ્વરૂપો આવી રહ્યા છે, આનાથી સાવધાન. એમાં તમને તમને ટકોર કરી છે, તમારા તમારા સંપ્રદાયમાં કોઈ આવી રીતે લોભામણું સ્વરૂપ રાખીને અલગ કાંઈ નથી કરી રહ્યો ને, એ તો આપણે એ હોને વિચારવાનું છે.
પણ મોરારી બાપુએ સતા માફી માંગી, છતાં કોઈ અત્યાર સુધી અટક્યા નથી. પ્લીઝ મહેરબાની કરીને કહીએ કે આ ભારત વર્ષ એક સનાતન ધર્મની કુંજ છે. અત્યાર સુધી તો વિદ્રોહો આવી આવીને ભારતને લૂંટતા રહ્યા છે. આજે અત્યારે જોઈએ છીએ કે આપણા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એક રાષ્ટ્રને એક બનાવવા માટે કેટલું બધું કરી રહ્યા છે, અને આજુબાજુના દેશોના એટલા બધા આપણી ઉપર આકરા પ્રહારો છે. એને સમર્થન દેવાને બદલે તમે તમારા તમારા ધર્મને આવું કર્યો છે. નીલકંઠ એ નથી, નીલકંઠ હાથ છે અને અમને જ કીધું છે. નીલકંઠ વર્ણી શબ્દ બાપુ બોલ્યા નથી, અને આપણે લેવા દેવા વગેરેનો જે આ વિવાદ કર્યો છે. અને એક સંતનું હૃદય તમે દુભાવો છો, એટલું નહીં. આ બાપુ કોઈના ગુરુ નથી, કોઈને નથી કંઠી બાંધી, પણ અસંખ્ય મહાન એક આખા માણસો અત્યારે લબલબી રહ્યા છે કે બાપુ એ ગુરુ નથી આપણા, એમ કહેતા કોઈને કંઠી. પણ અમે માનસિક એના શિષ્ય છીએ, એનું શું કરી લેવું? એનો જવાબ કોઈ પાસે નથી. રહી વાત બીજી કે આ વસ્તુ એક બધાએ નોંધ નહીં કરવાની જરૂર, પોતપોતાના ઈગો જાતા કરો. કારણ કે બાપુના 3 દિવસ સુધી કોઈ માણસોએ કોઈ નિવેદન દીધા જ નથી. આજ બાપુએ કોઈને નથી કીધું, છતાં એક ધર્મનું ખંડન થઈ ગયું હોય અને આવી રીતનો એક વિવાદ ઉભો થઈ ગયો હોય. આપના અગાઉ સંતોના નિવેદનો બધા પાસે હતા જ, પણ એક ધર્મની મર્યાદા રાખીને કોઈ દી કોઈ સંતે તમારો વિરોધ નથી કર્યો, કોઈ દી તમને કાંઈ કીધું નથી. ઇસ્કોનથી માંડીને આજના સનાતન ધર્મ સુધી, શિવ ઉપાસકોથી લઈ અને આ દેશના તમામ અખાડા, 4 જગતગુરુની પીઠો, મઠાધીશો આપના પ્રવચનો સાંભળ્યા જ હોય વાલા, પણ હજી સુધી કોઈએ નથી કર્યું. પણ તમે ખાલી એક લાડુડી માલી તમારા ઉપર તમે લઈ લીધું, અને આજ તમે એક થઈ અને બધાએ બાપુ કરે, અને એક પણની વાણીમાં વિવેક નથી. હું સાંભળું છું 2-3 દિવસના, દુઃખ થાય છે વાલા. કારણ કે તમારા જેટલા બાપુની કથામાં અમુક આવે છે ને, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સુસ્ત માણસો પણ બાપુની કથા ઉઈ કરી છે અને બાપુની કથાએ સાંભળી છે. આજ એને પણ દુઃખ થાય છે કે બાપુ પાસે બાપુ જે કોઈ, અને બાપુ પહેલી જાણવું તેટલું જોઈએ ને, બાપુ કોઈને રૂપિયો નથી લેતા. તો તમે તમારું નક્કી તો એકવાર કરી જાઓ કે અમે સમાજ પાસેથી કોઈથી કાંઈ નહીં લઈને સમાજને કાંઈક આપશું. આ વિચાર કેમ આપ નથી લઈ શકતા? અને ત્રીજી વાત કે જેણે જે સુસ્ત સ્વામિનારાયણમાં માનનારા માણસો જે છે, એના ભક્તો જે છે, એણે બાપુની કથા કરી છે, અને બાપુને જ્યારે કાંઈક કવર દેવા આવે ત્યારે બાપુ એવું જ બોલ્યા છે, તમારી વાપસ શ્રદ્ધા હોય ને ત્યાં કાંઈક આપો, અને તમારી શ્રદ્ધા ન મૂકતા તમે જે ડાળે વળગ્યા છો ને, તો એની ડાળે વળગ્યા રહેજો, જેથી કરીને તો જ તમે પાકશો. કોઈથી બાપુએ કોઈને વટલાવ્યા વગર વાલ કર્યો છે, એ મોરારી બાપુ છે. એણે કોઈથી કોઈને નથી કીધું. તો સાહેબ, આવા એક સમૃદ્ધ અમારો બાપ, અમારો સંત, અમે જે કહીએ અમારા માટે છે. આ દેશના તમામ સંતો અમારા માટે પૂજનીય છે, પણ કોઈ માટે અમારે કાંઈ બોલવું પડે એ અમે હૃદય ઉપર પાળો રાખીને બોલીએ છીએ. તો આવો બધાય ધર્મ એક થઈને ભારતના એક સનાતન ધર્મને એક બનાવીએ, અને વાદ વિવાદમાંથી અલગ થઈને બાપુ કહે એમ સંવાદ સાથે જોડાઈએ, એક ધારા સાથે જોડાઈએ, અને બધાય સાથે રહેશું તો 100% આપણે આપણા ધર્મમાં આગળ વધી રહીશું. એટલી જ હું આપ બધાને પ્રાર્થના કરું છું. અસ્તુ. જય હિન્દ. જય શ્યારામ.